રુઝાન જી, આપને જ પૂછીશ કે જે રીતની આ મૂવી આવી છે, ક્યાં કોલે હમ થ્રી, એડલ્ટ કોમેડી વાળી મૂવી છે, લોકોના અલગ અલગ વ્યૂઝ છે. આપ સોશિયલ એક્ટિવિસ્ટ છો એક, તો આપને પૂછીશ કે આપની શું પ્રતિક્રિયા છે, આવી મૂવીની કેવી અસર પડતી હોય છે સમાજમાં? સૌથી પહેલા તો હું સોશિયલ એન્ટરપ્રિન્યોર છું, એક્ટિવિસ્ટ નથી, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, જે મેં ક્યાં કુલ હે હમ થ્રી ના પોસ્ટર્સ જોયા છે અને જે થોડા રિવ્યુઝ જેવું તો છે ને, કારણ કે ગાડા ઘેલા જેવી મૂવી છે, કારણ કે થોડા કંઈ ટ્રેલરમાં દેખાડે છે કે ગાડા ઘેલા કાઢે, ને યુ નો દેર ટ્રાઇંગ ટુ શો દેટ ધ એડલ્ટ થિંગ, પણ એવું કે એટલું એડલ્ટ નથી, બીકોઝ ઇટ્સ એન એડલ્ટ કોમેડી અને દે આર પ્રોમોટિંગ ઇઝ નોટ એઝ અ પ્યોર પોર્નો, બટ દે આર પ્રોમોટિંગ ઇઝ અ પ્રોમ પોર્નો કોમ, એટલે કે પોર્નો ને સાથે મજા આવે, મસ્તી આવે, નવા ગાડા ઘેલા થાય, ડબલ મિનિંગ ના વર્ડ ને થોડા એક્શન આ વખતે આ મૂવીમાં વધારે છે જે રીતે લોકોએ પોસ્ટરમાં બતાવ્યા છે. એટલે ઇફ આઈ કમ ટુ લુક એટ ઇટ, આઈ લુક એટ ઇટ ફ્રોમ બોથ ધ પોઈન્ટ્સ ઓફ વ્યૂ, જસ્ટ બીકોઝ સી આપણે અગર ઇફ આઈ લુક એટ ઇટ કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી, ઇન્ડિયામાં ડાયવર્સિટી છે, ઇન્ડિયામાં આપણે સંસ્કૃતિની બહુ આપણી ઘમંડ છે, તો એક એ સંસ્કૃતિને અગર ઘમંડ છે તો આપણે એવી યાદ અપાવી દઉં કે આપણા ખજુરાવ છે જેની આપણને બહુ ઘમંડ છે, ને એમાં ખુલ્લેઆમ ટેમ્પલ્સ પર ને એમાં કાર્વિંગ્સ છે જે આપણને ઘણી બધી ચીજો શીખવાડી રહ્યા છે, એ ટેમ્પલ ને કારણે વિચ ઇઝ ટુ બી લુક્ડ એટ ઇન ડિગ્નિટી, વિથ ડિગ્નિટી અને રિસ્પેક્ટફુલી છે, એટલે એવું પેલું છીછરા જેવું નથી. આ જે મૂવીની વાત કરીએ તો અગર આઈ આઈ સે કે ઇફ 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 ઇન્ડિયા ઇઝ બીકમ અ મેચ્યોર સોસાયટી, તો આ મૂવી મેચ્યોર સોસાયટી માટે 100% ખરી. હા, આ મૂવીમાં એક બહુ મોટો ફરક છે એનામાં છે કે પેલું છીછરા જેવું દેખાડે છે, બીકોઝ દે વોન્ટ ટુ મેક ઇટ ટુ લાફ્ટર. પણ અગર અગર આપણે ઓવરઓલ રીતે જોવા જઈએ, કારણ કે હવે આ મૂવી રિલીઝ થઈ ગઈ છે, સેન્સર બોર્ડે પાસ કરી લીધી છે, એટલે આઈ એમ શ્યોર કે અગર ઓવર લુક લીધે જોઈએ તો દે આર લુકિંગ ઇટ કે ઇન્ડિયા ઇઝ અ મેચ્યોર સોસાયટી અને આ મૂવી ઇન્ડિયામાં દેખાશે તો ઇટ વુડ નોટ બી હેમ્પરિંગ ધ ઇમેજ ઓફ ધ સેક્યુલરિઝમ ઓફ ઇન્ડિયા. રુઝાનજી.